હવે સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે. કહી શકાય કે વડોદરામાં જીવન સાધના શાળામાં હોબાળાનો મામલો સામે આવ્યો છે. વિધર્મી વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીને બ્લેડ મારી હતી. મહત્વપૂર્ણ સમાચાર. સમગ્ર ઘટના મામલે ડીઓ કચેરી હરકતમાં આવી છે. ડીઓ આર વ્યાસે તપાસના આદેશ પણ આપ્યા છે. સાથે જ કહી શકાય કે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સ્કૂલમાં જઈને તપાસ પણ કરશે. તપાસ કર્યા બાદ ડીઓ સમક્ષ રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે. તો જીવન સાધના શાળામાં હોબાળાનો મામલો. વિધર્મી વિદ્યાર્થીએ વિદ્યાર્થીને બ્લેડ મારી હતી, જેના કારણે હોબાળો થયો હતો શાળામાં. સાથે જ કહી શકાય કે ડીઓ દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સ્કૂલમાં જઈને તપાસ હાથ ધરશે. તપાસ કર્યા બાદ ડીઓ સમક્ષ આજે સમગ્ર રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે. વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જે વડોદરા ખાતે જીવન સાધના શાળામાં હોબાળો મચાવ્યો હતો તેનો મામલો હાલ સામે આવ્યો છે, શું માહિતી? નીતા, વડોદરા શહેરની જીવન સાધના સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી, બોલાચારી થઈ હતી. એમાં વિધર્મી વિદ્યાર્થીએ એક હિન્દુ વિદ્યાર્થીને બ્લેડ મારી હતી અને આ સમગ્ર મામલો બજરંગદળ અને વાલીઓ સુધી પહોંચતા બહાર આવ્યો હતો અને ત્યારબાદ સમગ્ર મામલો છે તે કાયરબાગ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને હવે ડીઓ એટલે એવું કહી શકાય કે શિક્ષણ અધિકારીની કચેરી પણ હરકતમાં આવી છે અને ડીઓ આરઆર વ્યાસે ઇન્સ્પેક્ટર લેવલની તપાસના આદેશ સોંપ્યા છે. ઇન્સ્પેક્ટર જીવન સાધના સ્કૂલ જઈને સમગ્ર બાબતની તપાસ કરશે અને ડીઓને રિપોર્ટ સોંપશે અને ત્યારબાદ શાળા સામે સખ્ત કાર્યવાહી પણ થઈ શકે છે. સ્મિતા જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો વડોદરામાં જીવન સાધના શાળામાં હોબાળાનો મામલો સામે આવ્યો છે. ડીઈઓ ના અધિકારી આરઆર વ્યાસે તપાસના આદેશો પણ આપ્યા હતા, જેમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સ્કૂલમાં જઈને તપાસ હાથ ધરશે. તપાસ કર્યા બાદ રજૂ કરશે ડીઓ સમક્ષ રિપોર્ટ. તો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે અને વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો.